તો આ તરફ ગીર સોમનાથમાં બની બેઠેલા ટ્રસ્ટીઓ દ્વારા ગોટાળાના આક્ષેપ કરાયા. વેરાવળ લુહાણા હોસ્પિટલમાં કરોડોના કૌભાંડના આક્ષેપ કરાયા છે. સામાજિક આગેવાનને આધાર પુરાવા સાથે લેખિતમાં ફરિયાદ કરી ચેરિટી કમિશનર, જિલ્લા કલેક્ટર અને પોલીસ વડાને લેખિતમાં અરજી કરવામાં આવી. ટ્રસ્ટની મિલકત પચાવી દુકાનો ભાડે પટ્ટે આપ્યાનો ગંભીર આક્ષેપ પણ છે. તો ટ્રસ્ટના પીટીઆરમાં કાયદેસરની નિયુક્તિ થઈ નથી તેવો આક્ષેપ પણ છે. બની બેઠેલા ટ્રસ્ટીઓએ કરોડોના ગોટાળા કર્યાનો અરજીમાં આક્ષેપ કરાયો. આ હોસ્પિટલની અંદર 18 વર્ષના લોકોને સેવાને માટે, આરોગ્યને લગતી સેવા માટે આ હોસ્પિટલ સંચાલિત હતી, પરંતુ પીટીઆરમાં હાલના કક્ષે જે નામો છે એમાંના ટ્રસ્ટીઓ તમામ ગુજરી ગયેલા છે. અને 2002 સાલ પછી ગેરકાયદેસર રીતે એક મંડળી રચી, હરેશ નાનાલાલ કક્કડ અને જનક સોમે મંડળી રચી અને ખોટા ટ્રસ્ટીઓ બની અને આનો ગેરવહીવટ કરતા હતા. કોઈ પણ બે ટ્રસ્ટીઓ, જીવિત ટ્રસ્ટીઓ સંમતિ આપે તો જ આમાં નવા ટ્રસ્ટીનો ઉમેરો થાય ફેરફાર રિપોર્ટની અંદર. પરંતુ આ લોકો ગેરકાયદેસર રીતે ઉત્તરોત્તર આવી રીતે ટ્રસ્ટીઓ બની અને લાખો કરોડો રૂપિયાની મિલકતો ના વેપાર કરે છે અને પ્રાઇવેટ પોતાના નામે બાયપાસ રોડ ઉપર, સોમનાથ બાયપાસ રોડ ઉપર કરોડો રૂપિયાની જમીનો લે છે.